વિધાનસભા અને ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરાતા સાથે જ હવે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને શહેરભરમાંથી જે સરકારી જાહેરાતોના બેનરો લગાડવામાં આવ્યા હતા તેને દૂર કરાયા હતા, તો ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરાતાની સાથે જ વહીવટીતંત્ર પણ સક્રિય થઈ ગયું છે. નિયમ પ્રમાણે ચૂંટણીની તારીખ જાહેર થાય છે ત્યારબાદ નવી સરકાર અમલમાં ના આવે ત્યાં સુધી આચારસંહિતાનો અમલ કરવામાં આવે છે. શાસકો દ્વારા પોતાના ફોટા સાથેના બેનરો અને હોર્ડિંગ શહેરભરમાં લગાડવામાં આવતા હોય છે, જેમાં સરકારી યોજનાઓની જાહેરાતો કરવામાં આવતી હોય છે. આચારસંહિતા લાગુ થતાની સાથે જ આ તમામ પ્રકારની સરકારી જાહેરાતોને સંબંધિત હોય તેવા બેનરો અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કોર્પોરેશનની ટીમ જ્યારે જાહેર ભારમાંથી તમામ હોર્ડિંગ્સ અને જાહેરાતોની જે સરકારી ફોટો સાથેની છપાઈ હોય તેને દૂર કરાઈ હતી, તેમજ સુરત મહાનગરપાલિકાની કચેરીએ તથા જિલ્લા પંચાયત સહિતની કચેરીએમાં પદાધિકારીઓને તકતીઓ લગાડવામાં આવતી હોય છે, તેને ઢાંકી પણ દેવામાં આવતી હોય છે. આચારસંહિતા લાગુ થતા જ મેયરે પોતાની કેબિનમાંથી બહાર નીકળતા કર્મચારીઓ કે નામની આગળ પેપર ચોંટાડી દીધા હતા.